આકાશ પાતાળ દુધર અંબર નાગશુર નર ભાઈ નમે અને દિગપાળ દિગંબર યાઠઈ ડુંગર સાતઈ શાયર તૈન સમે પણ નવનાથ અને નર સોસઠ નારી આજ હાથ પસારી અને તમ હરી હે રવ રાય રવેચી જગ પ્રવેશી વકડ રવેશી ઈશ્વરીમાં વકડ રવેશી. સર્વપ્રથમ તો બાપુના ચરણોમાં સાષ્ટાર દંડ પ્રણામ કરું છું અને અત્રે ઉપસ્થિત તમામ ભાઈઓ બહેનો માતા વડીલો આપ સૌને પણ મારા પ્રણામ, તેમજ અમારા બાપા બેઠા છે એમના ચરણોમાં પણ વંદન કરું છું. અને વીરપુરની ધરતી એટલે જલારામ બાપાની ધરતી અને અહીંયા એટલા બધા માનો મેરામણ ઉપડ્યો છે, પણ બાપુ એક વાત અહીંથી કહેવાનું મન થાય છે મને કે આમાં બેઠા એમાંથી જલારામ બાપા તમને કદાચ કોઈને મળ્યા હોય મને ખબર નથી, પણ આજ મને જલારામ બાપા મળી ગયા. એનું કારણ એ છે કે અમારી ત્રણ પેઢીને બાપુ એ કરે સાંભળે એ જલારામ બાપા નહીં મળ્યા તો બીજું શું છે મારા બાપુ. આ ત્રીજી પેઢીને પહેલી વખત બાપુ સાંભળવા બેઠા છે. અમે કેવું બોલી મહત્વનું નથી, પણ અહીંથી બાપુને આગળ કાલાવેલા કરી અને બાપુનું ખાલી આમ મસ્તક હલી જાય તો અમારા માટે આશીર્વાદ બની જાય છે. અને બીજી વાત અહીંથી મને એ કહેવાનું મન થાય કે હજી આ કચ્છ કાઠિયાવાડ અને ગુજરાતની ધરતી માથે સાહેબ જલારામ બાપાથી માંડી સેવાદાસ બાપુથી માંડી અને બગદાણાની અંદર બજનદાસ બાપાથી માંડી અને આ હિન્દુસ્તાનની અને સૌરાષ્ટ્રની અને કચ્છ કાઠિયાવાડની ધરતી ઉપર હજી આવા સંતો છે એના હિસાબે આ ગુજરાતની ધરતીને કાંઈ નથી થતું. બાકી એક એક વર્ષના અંતરે કાંઈક કાંઈક હોય, કાં ઓનારત હોય, કાં ભૂકંપો હોય અને કાં સુરતમાં પાણી આવ્યું એમ કાં પાણી આવ્યું હોય, પણ સદા હિન્દુસ્તાનની ધરતીને કાંઈ થતું ન હોય એનું એક જ કારણ છે કે હજી મારા ને તમારી ધરતી ઉપર હજી આવા સંતો છે. અને બીજી વાત એ સાહેબ કે આ ધરતી ઉપર બેહી અને રામનું ભજન થાય છે એ ભજન બંધની તાકાત છે. એ ગુજરાતની ધરતીને કાંઈ ન થવા દે સાહેબ, પણ હિન્દુસ્તાનની ધરતી માથે 26 જાન્યુઆરીએ એ ભૂકંપ તો આવ્યો હતો, પણ 26 જાન્યુઆરીએ હિન્દુસ્તાનની ધરતી ઉપર ભૂકંપ આવ્યો, એ ભૂકંપ આવ્યો તો ક્યાંથી અને એ ભૂકંપ ગયો ક્યાં અને હિન્દુસ્તાનની ભૂકંપે યાત્રા કેવી કરી બરાબર મારી હારવાર હાલજો. તો કે ભૂકંપ આવ્યો ક્યાંથી, તો કે કેન્દ્ર બિંદુ પ્રગટુ કચ્છમાં ઈ ધ્રાંગ લોગઈને ધ્રુજાવ્યા ભુજને લીધો ભરડો અને ખીલો નગીખડાવી અંજારને આટો ફરી અને સામખિયાળી નોરવા દીધી શાન કે ભાન અને મોરબીના ઉડાયડા મોર જામનગરની જડી બોલાવતો ને હારારનો ફેંકડો હાથ ઈ બહુ ધુણાવી બાલારીને જુનાગઢિયાને ઝપટમાં ડોલાવ્યો ઈ દક્ષિણનો દરિયો ન્યાથી પાછો ફર્યો ને ભાવનગરને ભરગતો અને વલભીપુર નાયખું વલોવી એને નોરવા દીધી શાન કે ભાન અને કેર કર્યો કારો તાતો ચુથી નાયકો ચકલાનો માળો તાતો ચારેકોર બચાવો બચાવની ચારેકોર થવા મીની કે કિયારી, પણ આમાં ક્યાંય નથી બચવાની બારી. ઈ વલભીપુર માથી ઉસુટો અને ગોહિલ વાડમાં ગુંજાણો પોણા ભાગનું લીધું પાલી તાણા, પણ બજરંગદાસ બાવલિયાની મેરથી ઈ બગદાણાથી બારો હાલ્યો અને કાઠિયા વાડ બધું કમ કમાવતો ઈ રાજકોટની માલીપા રેલાણો 8 નંબર રોડે અથડાણો ચોટીલા સોસરો ગયો અને સાયલાને કરી શાન ઈ લીમડીને મારતો ગયો લપાટ ઈ ધોળકાન ધંધકુવાન ધ્રુજાવતો ને ભરૂચના ઉડાયડા ભમરા અરે જય કરી સુરતને શાન વાપી નાયખું વલોવી ન્યાથી અમેરિકા જતા એને આળસ થઈ તે પાછો પર વૈરો પાકિસ્તાનમાં ઈ કરાંચીના ઉડાયડા કાંગરા દીવા દાંડીને ડોલાવતો ને વળતો વળ્યો અને મારી ટિકરમાં આવીને કર્યું ભૂખર કે મારા ગામડે ગામડે ભણકારા ભણે અને ઓલો ભીખો કે મારી ટિકરમાં આવીને આવું તે કેમ કર્યું કીર્તાન. આખે આખા ગુજરાતમાં ને હિન્દુસ્તાનમાં આટો માર્યો. આ હતું એ માઇક ચેક કરવા માટે હતું. અને બીજી વાત એ કહી દઉં કે આમાં જેને જેને તાલી પાડી જેને જેને દાંત કાઢ્યા એ બધાય મારી હારું હારી રહ્યા ને ગામડે ગામડે હાલ્યા. બાકી કહ્યું ને બાપુ હું આમ બેઠા એ આવીને બેઠા રહ્યા.
અમુક અમુક અમેરિકા થી આયરે થયા, અમુક અમુક ભાવનગર થી આયરે થયા, અમુક અમુક સુરત થી આયરે થયા, અમુક અમુક વીરપુર ગોતતા હતા કે હજી આપણું ગામ ન આવ્યું. પણ એક વાત મને આ હિન્દુસ્તાનની અને ગુજરાતની કરુણતાની વાત કહેવાનું અહીંથી મન થાય છે કે સાહેબ, આ ધરતી ઉપર ભૂકંપ નહોતો આવ્યો ને ત્યારે આ ધરતીના પટાંગણની અંદર કરોડોના અને અબજોના બંગલા બાંધી અને કરોડોપતિ અબજોપતિ રહેતા હતા, અને એની બાજુમાં નાની નાની ઝૂંપડપટ્ટી બાંધી અને હાવ નાના નાના માણસો રહેતા હતા. ત્યારે એ કરોડોપતિ અબજોપતિ કલેક્ટરને અરજી આપીને એમ કહેતા હતા કે આ ઝૂંપડપટ્ટી ઉપડાવી લ્યો, અમને અહીંયા ગંદકી થાય છે, અમારા છોકરા અહીંયા માંદા પડે છે. પણ સાહેબ, બીજે દિવસે ગોજારો ભૂકંપ આવ્યો ત્યારે એ જ ઝૂંપડપટ્ટી વાળા એ કરોડોપતિને આવકારો આપીને કીધું તું, મારા બાપ તમે અહીંયા વ્યાવો, અહીંયા વ્યાવો. તેથી શાહ પાણી પાઈને સ્વાગતો કર્યા હતા. અને બીજી વાત એ મને કહેવાનું મન થાય સાહેબ કે આ ધરતી માથે અને હિન્દુસ્તાનની ભૂમિ માથે કોઈ એમ કહેતું હોય કે આ ધરતી માથે સંત નામનું અને ભજન નામનું તત્વ નથી, તો હું તમને સાબિત કરી દઉં. કારણ કે ભૂકંપ આવ્યો ને ત્યારે સુરતની અંદર 12 માળની બિલ્ડિંગ હતી, અને 12મા માળે રહેતા હતા. એની ઘરવાળી એના પતિને રોજ ઠપકો આપીને કહેતી કે તમને કાંઈ નહીં, અહીંયા રહેવાનું મન થયું, 12મા માળે ઠેઠ ફ્લેટ લેવાય, આના કરતાં પહેલા માળે મકાન લેવાય. 12મા માળે ઠેઠ ફ્લેટ લીધો, ગમે તે ભૂકંપની આંચકી આવે હજી બધા કે હગે વગે થઈને હેઠે જાય લિફ્ટમાં બેહીને, તો આંચકી પૂરી થઈ જાય, આના કરતા પેલા માળે મકાન લેવાય. પેલા માળે મકાન લીધું હોય ને તો જેવી ભૂકંપની આંચકી આવે દરવાજા ખોલીને સીધા બહાર, આંચકી આવે અને બહાર આવીને સીધા અધપાડીને ઊભું જ રહેવાનું. કેટલા આવ્યા ને કેટલા ગયા, અહીંયા ઠેઠ ફ્લેટ ન લેવાય, એના કરતા અહીંયા લેવાય. તો તઈ ઓલાએ કીધું એ કે ગાંડી હગાઈ ન થતી એટલે આવ્યા અહીંયા, બાકી હું અમને શોખ હતો આવવાનો. પણ સાહેબ, એના સુરતની અંદર 2 વર્ષ પછી પાણી આવ્યું ને ત્યારે પેલા માળે રહેતા હતા એમ કહેતા હતા કે આના કરતા 12મા માળે હોત તો હારું, પેલા માળે મકાન લેવાય નહીં. આ ઘટના ઉપરથી સાબિત થયે કે હિન્દુસ્તાનની ધરતી માથે બાપ હજી કાંઈક રામના અને કહેવાય કે હજી કાંઈક ભજન થાય છે, અને એ ભજન હજી આ ધરતીના પટાંગણની હજી એમનો ફરે છે. એના હિસાબે આ ગુજરાતની ધરતીનું કાંઈ નથી થતું બાપ. અને બીજી વાત એ કહી દઉં કે સુરતમાં આવડો ભૂકંપ આવ્યો ને બાપુ, ત્યારે ટીવી રિપોર્ટરો બધા પોગી ગયા હતા, બધા બહેનોના ઇન્ટરવ્યુ લીધા, બધા બહેનોને પૂછતા હતા બેન તમને શું તકલીફ, એ કે કાંઈ નહીં સાહેબ, અમારું મકાન તણાઈ ગયું. ભલે આશ્વાસન આપ્યું, બેન મુંજાવાનું હોય લેર કરો, આનંદ કરો, સરકાર સહાય કરશે એમ કહીને આગળ ગયા. બીજા બેનને પૂછ્યું, બેન તમને શું તકલીફ, એ કે સાહેબ એ જ તકલીફ, અમારું મકાન તણાઈ ગયું. એ કે બેન મુંજાવાનું હોય લેર કરો, સરકાર સહાય કરશે. આગળ ગયા, ત્રીજા બેનને પૂછ્યું, બેન તમને શું તકલીફ, એ કે સાહેબ એ જ તકલીફ, અમારું મકાન તણાઈ ગયું. કે બેન મુંજાવાનું હોય સરકાર સહાય કરશે. આગળ ગયા, એક બેન રોતા હતા, એને પૂછ્યું, બેન તમને શું તકલીફ, એ કે સાહેબ મારો ઘરવાળો ખોવાઈ ગયો. બેનને પૂછ્યું કે શું તકલીફ, બેને કીધું મારો ઘરવાળો ખોવાઈ ગયો, હવે એને તો ન કહેવાય સરકાર સહાય કરશે. આવું કે ભેરું ન થાય તોય ઓલા આશ્વાસન આપ્યું, બેન મુંજાવાનું ન હોય લેર કર, મારીમાં એક કામ કર, ફોટો હોય તો લાય, આખા સુરતમાં રખડી ક્યાંક જળસેજ દઈ જાવી કે સાહેબ ફોટો પાણી તણાઈ ગયો, ફોટો હોય તો અહીંયા હોય, આખું ઘર ગોતવા ન નીકળી. તોય ઓલા આશ્વાસન આપ્યું, બેન મુંજામાં લેર કર, આનંદ કર, હવે તો કોમ્પ્યુટર નો યુગ આવી ગયો, તારા ઘરવાળા હતા કેવા, ઈ ખાલી કે શબ્દ ચિત્ર આપ, કે એમ સાહેબ કોમ્પ્યુટર માં ફોટો બનાવી નાખશો, કે આ બોલું અમીન, ઈ કે સાહેબ એમ તો અમિતાભ બચ્ચન જેવી હાઈટ હતી, ઋત્વિક રોશન જેવી બોડી હતી, સલમાન ખાન જેવી આંખો હતી, બાજુમબાઈ હતી ને ઠોહો માર્યો, ઈ કે તાર ઘરવાળો ક્યાં આવો હતો, તાર ઘરવાળો ડિસ્કોન ટાલ્યો હતો, ઓલી કે હારો લઈ આવે તો તાર બાપ નું શું જાય, ભલે લઈ આવે. અમાર કુટુંબમાં કોઈને વાંધો નથી, તને છે નો વાંધો છે, અને આ ગોધરાટ લાવવું એના કરતા બરાબર છે. અને અત્યારે તો સાહેબ યુગ બહુ સારો આવ્યો, સાયરામભાઈ વાત કરી, મોબાઈલ નો યુગ આવ્યો. અત્યારે તમે જમવા બેહો તો જ છોકરીઓને ફોન આવે મોબાઈલમાં, એક કોલર ટ્યુન લેને કે લીએ એક દબાઈએ,
ગાના લેવા કે લીએ ચાર ડબ્બા ઈએ તમ હુતા હોય કે જમતા હોય તો એ ફોન આવે. હજી પાંચ વર્ષ જવા દો, આ છોકરા છોકરીની હગાઈ કરવા નહીં જવું પડે. ઈ મોબાઈલમાં છોકરી તમને કહે તમે મારી સાથે લગ્ન કરવા માંગતા હોય તો એક ડબ્બા ઈએ મારા મમ્મી સાથે વાત કરવા માંગતા હોય તો બે ડબ્બા ઈએ મારા પપ્પા સાથે વાત કરવા માંગતા હોય તો ત્રણ ડબ્બા ઈએ તમારા લગ્ન થઈ ગયા હોય અને બીજા લગ્ન કરવા માંગતા હોય તો આગલી પત્નીનું ગળું દબાઈએ. બાપુ જંગલની માલી પર વાઘનો સિગરેટ પીતો હતો, બોલો. વાઘ સિગરેટ પીતો હતો, બાજુમાં ઉંદેડું ગયું. ઉંદેડે કીધું, વાઘભાઈ હું કરો? ઈ કે જોવનભાઈ સિગરેટ પીવું છું. બોલો ઉંદેડો કે પણ ધુવાડા કા નથી નીકળતા? ઈ કે સીએનજી છે ગાંડો થામાં ધુવાડા ન નીકળે. ઈ કે એટલે ઉંદેડે કીધું, ભલા માણા વ્યસન થી છેટા હારા, હાલ જંગલમાં લેર કરાવું, મોજ કરાવું, આ મૂકી દે. તરત વાઘે સિગરેટ ઠાર નાખી. આગળ ગયા ને નાનું સસલું મોટું સસલું, ઈ બે સિગરેટ પીતા હતા. એટલે ઉંદેડે જઈને કીધું, સસલાભાઈ શું કરો? કે જો બાપ દીકરો બે સિગરેટ પીવી છે બેઠા છે. આ નાના ને કીધું, ભલા માણા તારો બાપ છે એની સામે સિગરેટ પીવાય? બોલો કે મારો બાપ છે પેટ્રોલ પંપ નથી તે ફાટી પડે. અરે કે ભલા માણા વ્યસન થી છેટા હારા, હાલ જંગલમાં લેર કરાવું, મોજ કરાવું. એટલું કીધું તો એને સિગરેટ ઠાર નાખી. આગળ ગયા ઘોડો શિવાજી બીડી પીતો. ઘોડાને કીધું, ઘોડાભાઈ શું કરો? કે જોવનભાઈ શિવાજી બીડી પી, કારણ કે શિવાજી મહારાજે અમારા ઉપર બેહીને અમને ઠેકાડ્યા, હવે અમે દોરા ઠેકાડી. ઈ કે ભલા માણા વ્યસન થી છેટા હારા, હાલ જંગલમાં લેર કરાવું. એટલું કીધું તો એને બીડી ઠાર નાખી. આગળ ગયા તો સિંહ ગાંજો પીતો હતો. સિંહ ને કીધું, સિંહભાઈ શું કરો? કે જોવનભાઈ ગાંજો પી છે. ઉંદેડા કીધું, સિંહભાઈ વ્યસન થી છેટા હારા, હાલો જંગલમાં લેર કરાવું. આટલું જ્યાં કીધું ત્યાં સિંહે ઉંદેડા ને એક લાફો માર્યો. તો ઓલા ઘોડો ને વાઘ ને આવ્યા, તેને કીધું, ભલા માણા આ વ્યસન આવડા વ્યસન થી છેટું રહેવાનું કે અને જંગલમાં લેર કરાવવાનું કે, લાફો માર લીધો. તો ઓલા સિંહે કીધું કે ભાઈ આ રોજ બે પેક મારીને આમ જ બધાને હેરાન કરે છે. રોજ બે પેક મારી જઈને બધા પાસે આવે, હાલો કે જંગલમાં લેર કરાવું. હા કાલ વીરપુરમાં કોઈ તમને આવીને એમ કે હાલો જંગલમાં લેર કરાવું, એટલે સમજી લેવાનું. જમાવટ વાળી વાત છે આ. પણ સંતોના સાનિધિમાં બેહી અને બાપુની વિશ્રામાં સાહિત્યની અને આ બધી વાતો અને બાપુનો કંઈ આશીર્વાદ હોય, એની કઈ કૃપા દ્રષ્ટિ હોય તો જ અહીંયા આવીને બોલી શકાય. બાકી ન બોલી શકાય, ના ભૂત ના ભવિષ્ય. આ એમની કઈ કૃપા, એના હિસાબે કદાચ આટલું બોલાણું હોય છે. બાકી બાપુની સામે અને આપ સૌની સામે શું બોલવું અને શું વધારે કહેવું. પણ બાપુના ચરણોમાં વંદન કરી, આપ સૌના ચરણોમાં વંદન કરી, જય શ્રી રામ, જય શ્રી રામ.